साबरकांठा જિલ્લાના તલોદ તાલુકામાં તથા રણાસણ ખાતે તારીખ 2-8-2021 ને સોમવારના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। साबरकांठा જિલ્લાના તલોદ તાલુકામાં તથા રણાસણ ખાતે તારીખ 2-8-2021 ને સોમવારના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા। અર્જુન પરમાર સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, તલોદ। શિક્ષિત યુવાનોના કરાર આધારિત કર્મચારી તરીકે અને આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવતા લોકોને યોગ્ય વળતર મળે તે માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે। ગુજરાતમાં લાખો શિક્ષિત યુવાનો કરાર આધારિત કર્મચારી તરીકે અને આઉટસોર્સિંગ કર્મચારી તરીકે પોતાનો અમૂલ્ય સમય અને યોગદાન સરકારના અલગ અલગ વિભાગમાં નિષ્ઠાથી નિભાવી રહ્યા છે। યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવા છતાં પણ આ કર્મચારીઓને સમાન કામ સમાન વેતન પગારમાં વિસંગતતા, રિન્યુ અને રિવ્યુ જેવા કાળા કાયદાની જોગવાઈઓ અને કોઈ પણ જાણ વગર ટૂંકા પગારી કર્મચારીઓને કોરોના કાળ દરમિયાન કપરા કાળમાં નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે। લાખો કરાર આધારિત કર્મચારીઓ અને તેમના લાખો પરિવારો ટૂંકા વેતનના કારણે અને વધતી મોંઘવારીના કારણે પરેશાન છે, ત્યારે ગુજરાત કરાર આધારિત કર્મચારી સંગઠન મંડળના પ્રમુખ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે રાજકીય પાર્ટીઓ ફક્ત વોટ લેવા માટે જ આવતી હોય છે, પરંતુ ખરેખર કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારી અને કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે કોઈ પગલાં લેતા નથી। શાસક પક્ષ અને વિપક્ષ હોય કે આમ આદમી પાર્ટી હોય, કરાર આધારિત કર્મચારીઓનો પ્રશ્નોને લઈને રાજકીય પાર્ટીઓએ અગ્રેસર બની પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ। ગુજરાતમાં આરોગ્ય, મનરેગા, જિલ્લા કચેરીઓ, સચિવાલય, હોમગાર્ડ, નર્સિંગ આવી અનેક જગ્યાઓએ કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓ લાખોની સંખ્યામાં ફરજ બજાવી રહ્યા છે। સરકારે કર્મચારીઓના યોગ્ય ભવિષ્ય માટે, ગુજરાતના આવનારી પેઢીના વિકાસ માટે આ કર્મચારીઓ માટે સુરક્ષા પૂરી પાડવી પડશે। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા। ગુજરાતમાં લાખો કરાર આધારિત કર્મચારીઓ કામ કરી રહ્યા છે, બધા જ શિક્ષિત છે, આઉટસોર્સિંગમાં, કરારમાં અને ફિક્સ વેતનમાં કામ કરી રહ્યા છે। આ તમામ કર્મચારીઓનો પ્રશ્ન એ છે કે અમને ટૂંકા વેતનમાં કામગીરી કરવી પડે છે, કામગીરીનું ભારણ હોય છે, સામાન્ય કર્મચારીઓ જેટલું વેતન નથી મળતું, બદલીઓના લાભ નથી મળતા, એમના સામાન્ય કર્મચારીઓ જેટલા તમામ લાભો એમને મળવા જોઈએ એવી રજૂઆતો અનેક વખત કરવામાં આવી છે। આઉટસોર્સિંગ કર્મચારી પણ પીડિત છે, કરાર આધારિત કર્મચારી પણ પીડિત છે અને ફિક્સ વેતનનો કર્મચારી એ પણ પીડિત છે। નેતાઓ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે મોટા મોટા ઢોલ નગારા વગાડીને એ આવી જતા હોય છે, પણ ચૂંટણી પૂરી થાય એટલે કર્મચારીને ઓળખતા પણ નથી અને એ જ પરિસ્થિતિ થઈ છે આજે। શાસક પક્ષ જોડે, વિરોધ પક્ષ જોડે અને ત્રીજા મોરચા જોડે પણ આ જ પરિસ્થિતિ થવા જઈ રહી છે। કરાર આધારિત કર્મચારી અથવા તો કોઈ પણ કર્મચારી નેતાઓની વોટ આપવાની પદ્ધતિને આજ્ઞા સમજીને ચૂંટણી ટાળે વોટ આપે છે, પણ ચૂંટણી સમયે પોતાનો વોટ જીતની બાજી ગોઠવવામાં બધા જ નેતાઓ વ્યસ્ત હોય છે અને જીતી ગયા પછી કોઈ કોઈનું રહેતું નથી। અંગ્રેજ લેખક રાહુલ દહેલે સરસ વાત કરી છે કે દરેકમાં પરિવર્તનની ક્ષમતા રહેલી છે। આવનારા સમયમાં ચોક્કસ પરિવર્તન લાવીશું। આ તમામ કરાર આધારિત કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, લાખો પરિવારો, કરોડો લોકો સુધી આ વાત પહોંચાડીશું। આ અધિકાર અને હકની લડાઈની આ વાત થશે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કોઈ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। છેલ્લા ઘણા સમયથી અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે 8 પર 6 લેનનું કામ ચાલી રહ્યું છે। રોડના કામને લઈને આડેધડ ડાયવર્ઝન અને ખાડાઓને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર જોવા મળે છે। ટ્રાફિક અને ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। ટ્રાફિક જામ થવાની સમસ્યા મજરાથી સામળાજી સુધી વારંવાર સર્જાય છે। મંદ ગતિએ ચાલી રહેલા કામને લઈને પરેશાન વાહન ચાલકોએ ઝડપી કામગીરી કરવા માંગ કરી છે। સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। અરવલ્લી જિલ્લામાં સંવેદના દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સરકારી સેવાઓ ઘર આંગણે આપવાના કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે।
મોડાસા તાલુકા કક્ષાએ વહીવટી તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે સંવેદના દિવસ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક જ જગ્યાએ 50થી વધારે સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. આવક, જાતિ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મા અમૃતમ કાર્ડ, બેંક દ્વારા આપવામાં આવતી સેવાઓની વિવિધ સેવાઓનો લાભ આપવા માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો લાભ લઈ રહ્યા છે. આ સાથે જ કોરોના વાયરસની મહામારીમાં જે બાળકોએ માતા પિતા ગુમાવ્યા છે જેવા બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં સંવેદના દિવસ નિમિત્તે જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ સેવાઓને તાલુકા મથકે અને ગ્રામ્ય મથકે આયોજિત કરવામાં આવ્યા હતા. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ સરસવ પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ સરસવ સરકારી માધ્યમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક એકાઉન્ટ, ચૂંટણી કાર્ડ જેવા વિવિધ કામો અને વિવિધ દાખલાઓ કઢાવવા માટે અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે વિજયનગર તાલુકાના મામલતદાર પીજી ચૌહાણ, વિજયનગર તાલુકા વિકાસ અધિકારી મૌલિક શર્મા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એસએમ ચૌહાણ તેમજ તાલુકા પ્રમુખ અને તાલુકા સદસ્યોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. લલિત ડામર સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, વિજયનગર. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપલોડા દૂધમંડળીમાં ઉચાપત મામલે ગામના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપલોડા દૂધમંડળીમાં છેલ્લા 2 વર્ષથી આર્થિક ગોટાળા થતા હોવાનું દૂધમંડળીના ગ્રાહકોએ આક્ષેપો કર્યા છે તથા આક્રોશ વ્યક્ત કર્યો છે. 3 ટ્રેક્ટરો ભરીને 200 જેટલા દૂધમંડળીના ગ્રાહકો મેઘરજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગ્રાહકોનું કહેવું છે કે સમગ્ર પ્રકરણમાં ઓડિટરો પણ મળેલા છે. કસ્ટોડિયન દ્વારા છેલ્લા 1 વર્ષથી વહીવટનો વિરોધ કરવામાં આવ્યો છે. કસ્ટોડિયનના સરવૈયામાં માલસ્ટોક સગેવગે કર્યો હોય તેવા આક્ષેપો પણ ગ્રાહકો દ્વારા લગાવવામાં આવ્યા છે. દૂધ મંડળીનો રેકોર્ડ જપ્ત કરવા લોકો માંગ કરી રહ્યા છે, જેથી રેકોર્ડ સાથે ચેડા ન થાય. જિલ્લા રજિસ્ટ્રાર, સાબર ડેરી અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યા બાદ પણ ન્યાય ન મળતા ગ્રાહકો રોષે ભરાયા હતા. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મેઘરજ. આથી જણાવવાનું કે ઇપલોડા દૂધ મંડળીના કોડ નંબર 362ના સભાસદો અહીંયા આજે પોલીસ સ્ટેશને હાજર થયા છે, જેમાં એના અનુસંધાને આજે ન્યાય મેળવવા માટે અહીંયા ઇપલોડા દૂધ મંડળીના તમામ સભાસદો હાજર થયા છે. તે લોકોને ન્યાય જોઈએ છે કે 1/4/18 છેલ્લા 31/3/2020 સુધીમાં કસ્ટોડિયન ન હતો તે વખતે ચેરમેન સેક્રેટરીએ કમિટી અસ્તિત્વમાં હોવા છતાં 6 સભ્યોએ બહુમતીથી અવિશ્વાસ સાથે રાજીનામા આપેલા. તેની અંદર ચેરમેન અને સેક્રેટરીએ પોતાનું એક હતું શાસન ચલાવી નોન કોરમ કમિટીઓથી વહીવટ કરેલો. તેની અંદરે પણ મોટા લાખોની ઉચાપતો અંદર કરેલી હોય. અમે જિલ્લા રજિસ્ટ્રાર, કલેક્ટર કચેરી, મિલ્ક ઓડિટ ઓફિસ, હિંમતનગર, સાબર ડેરી દરેક જગ્યાએ જાણ કરવા છતાંય તેમના દ્વારા જે આવનાર ઓડિટરો અહીંયા આવીને એમની મિલીભગતથી વગર રેકર્ડે, વગર સભાસદોની મંજૂરી વગર રેકર્ડ, એટલે મીન્સ કે કોઈ પણ પુરાવો ના હોવા છતાં એ લોકોએ ઓડિટો પૂર્ણ કરીને એમના અહેવાલો રજૂ કરી દીધા. એ અરસામાં કસ્ટોડિયનની નિમણૂક થઈ. કસ્ટોડિયન આવ્યા પછી એ પણ એને વિવાદ થતો. 10મા મહિનાની અંદર એ કસ્ટોડિયનને પોલીસ પ્રોડક્શન લઈને પરમિશન લઈને મંડળી ફરીથી ખોલવા આવવું પડ્યું હતું. તે વખતે અમે મંડળી બંધ કરી દીધી હતી. એના પછી કસ્ટોડિયનનો અત્યારે વાર્ષિક અહેવાલ રજૂ થતો ન મળતો અમને. અમે આપણા સેવા સહકારીના સેક્રેટરી દ્વારા વાર્ષિક અહેવાલ અમે સરવૈયું આખું મંગાવેલું, એની અંદર તપાસ કરતો કસ્ટોડિયનના હાથે માલ ગોડાઉનની અંદર સ્પેશિયલ વિઝિટ ફી, ગ્રાહક માલ એમ કરીને પણ લાખોની ઉચાપત એના હાથે થવા પામેલ છે. તેની અંદર અમે ગોડાઉન તપાસ કરતો 31/3/2021 રોજ તપાસ કરતો સ્થળ ઉપર. ગોડાઉનમાં સ્ટોક ઓછો હતો અને એને સરવૈયામાં લાખોનો વધારો આંકડો બતાવેલો છે. જે માલ લગભગ 1,81,000ની એને સીધે સગે વગે કરી દીધેલો હોય કસ્ટોડિયને, એનો જવાબ માટે અમે કાલે હાજર થયા હતા 1 તારીખે. તો એને સીધું કસ્ટોડિયને એમ કહ્યું કે તમારે જે થાય કરી લેજો, હું આવવાનો નથી, મને ઉપરથી પરમિશન મળશે તો જ હું આવીશ તમારી મંડળીમાં. તો અમારા તમામ ગ્રાહકોને આજે ન્યાય જોઈએ છે કે ફંડોની ફાળવણીમાં રૂપિયા નાખી દીધા છે,
આવી ઉચાપતો કરી છે એના માટે અમે અત્યારે FIR દર્જ કરવાના છીએ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં તારીખ 2 ઓગસ્ટના રોજ શેઠ PNR સ્કૂલના પ્રાંગણમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન પ્રાંતિજ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ શહેરમાં તારીખ 2 ઓગસ્ટે સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારની સત્તાને 5 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે પ્રાંતિજના વહીવટીતંત્ર દ્વારા સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તબક્કે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ દિલીપભાઈ કડિયા, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, પ્રભારી કલ્પિતભાઈ દવે, ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેશરા તેમજ સંગઠનના હોદ્દેદારોએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું। પાલિકાના કોર્પોરેટરો દ્વારા તેમનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે ગુજરાતની સરકારના 5 વર્ષના સફળ વહીવટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। વધુમાં તેમણે જેમને વેક્સિન લેવાની બાકી હોય તેમને સત્વરે રસીકરણ કરવા અપીલ કરી હતી। સેવા સેતુ કાર્યક્રમમાં પુરવઠા, સમાજ કલ્યાણ, ખેતીવાડી, બેન્કિંગ સેવા, બાળ વિકાસ, UGVCL, ITI, આરોગ્ય વિભાગ, વાહન વ્યવહાર તેમજ જનસેવા વિભાગ દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરીને જરૂરિયાતમંદ લોકોને વિવિધ દાખલા, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રાષ્ટ્રીય કુટુંબ સહાય, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદના સહાય જેવા કામો માટેના ફોર્મ ભરીને તેમની જરૂરિયાત પૂરી થાય તે માટે દરેક વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફગણની ઉપસ્થિતિ જોવા મળી હતી। સેવા સેતુ કાર્યક્રમો સરકાર દ્વારા અગાઉ પણ યોજવામાં આવ્યા હતા, પરંતુ આજે ગુજરાત સરકારના 5 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી રૂપે સંવેદના દિવસને ગુજરાતભરમાં ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત પ્રાંતિજ નગરના જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિશેષ લાભ આપવામાં આવ્યો હતો। રતિભાઈ ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સામાજિક એકતા જાગૃતિ મિશનની કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામે તારીખ 1-8-2021 રોજ હોટલ દર્શન ખાતે સામાજિક એકતા જાગૃતિ મિશનની બનાસકાંઠા જિલ્લાની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં વર્ષ 2021-22 વર્ષ માટે નવા પદાધિકારીઓને નિમણૂકો આપવામાં આવી છે। કારોબારી બેઠકમાં સંગઠનના સંસ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશના મહાસચિવ અરવિંદ વાઘેલા અને કાર્યાલય સચિવ કિરણકુમાર રાઠોડ સહિત જિલ્લાના તમામ કારોબારી સદસ્યો, તાલુકા કોઓર્ડિનેટરો તથા તાલુકા અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક એકતા જાગૃતિ મિશનની બનાસકાંઠા જિલ્લાની કારોબારી સમિતિની બેઠકમાં નવા તમામ પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, સાથે સાથે જિલ્લાના પૂર્વ પદાધિકારીઓ તથા તમામ તાલુકાઓના પ્રભારીઓને તથા તમામ અધ્યક્ષોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। સર્વે સમાજના લોકોના હિતને ધ્યાનમાં રાખી અને આ બેઠકની અંતર્ગત જિલ્લામાં અલગ અલગ આંદોલનો ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં અસ્પૃશ્યતા નિવારણ શિબિર, મજૂર અધિકાર આંદોલન, મહિલા સ્વાભિમાન આંદોલન, આદિજાતિ અધિકાર આંદોલન, વિચરતી વિમુક્ત જાતિ અધિકાર આંદોલન, બક્ષીપંચ અધિકાર આંદોલન, ધાર્મિક લઘુમતી અધિકાર આંદોલન, EWS અધિકાર આંદોલન, કિન્નર અધિકાર આંદોલન અને સર્વ સમાજ ભાઈચારા સંમેલન જેવા રાષ્ટ્રહિતના કાર્યક્રમો જિલ્લાના તમામ ગામડાઓ અને શહેરોમાં ચલાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે। આમ ઉપરોક્ત તમામ મુદ્દાઓને લઈ આવનારા દિવસોમાં જિલ્લાના તમામ 14 તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે તે બાબતે કારોબારી સમિતિમાં ઠરાવવામાં આવ્યું છે। આ બેઠકમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, ધાર્મિક લઘુમતી તેમજ સ્વર્ણ સમાજના આર્થિક રીતે ગરીબ લોકોની સમસ્યાઓના ઉકેલ માટે ખાસ રૂટ લેવલ પર કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ મહત્વપૂર્ણ બેઠકમાં તમામ તાલુકાઓના પ્રભારીઓ અને અધ્યક્ષોને સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠનના મિશન અને વિઝન વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપવામાં આવી હતી। સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠન એ ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, તમિલનાડુ, કેરળ, તેલંગાણા, રાજસ્થાન, દમણ, દીવ અને દાદરા નગર હવેલી સહિતના રાજ્યોમાં સમાજ પરિવર્તનનું કામ કરનારું મજબૂત સંગઠન છે। હવે પછીની બનાસકાંઠા જિલ્લાની કારોબારી સમિતિની બેઠક આવતા મહિને સપ્ટેમ્બર 2021 યોજવામાં આવશે। ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ,
બનાસકાંઠા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગ્રાહક સુરક્ષા હિત મંડળ અને ભારતીય માનક બ્યુરોના સંયુક્ત ઉપક્રમે પોગલું ગામમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોગલું મુકામે યોજાયેલ જનજાગૃતિ કાર્યક્રમમાં અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર આશુતોષ શુક્લાની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. તેમણે ઉપસ્થિત ગ્રામજનોને સોનું ખરીદતા પહેલા હોલમાર્ક અને આઈએસઆઈ શું છે તેની જાણકારી મેળવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હોલમાર્ક તે સોનાની સાચી પરખ અને ગુણવત્તાનું પ્રતીક છે. ઉપરાંત બીઆઈએસના સંદીપભાઈ ચાવડાએ હોલમાર્કનો નવો બનેલ કાયદાની વિસ્તૃત માહિતી આપી હતી. પોગલું ગામના વારાહી માતાના મંદિરના મહંત સુનિલદાસજીએ આ તબક્કે આશીર્વચન પાઠવ્યા હતા. ગ્રામ પંચાયતના સરપંચ રમીલાબેન શામળભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ ભરતસિંહ મકવાણા, રમેશભાઈ પટેલ તેમજ ગામના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ ગ્રાહક સુરક્ષા હિત મંડળના પ્રમુખ નટુભાઈ બારોટે બજારોમાં ખરીદી કરતા ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંદીપ શાહ, મિલન કડિયા તેમજ મુકેશભાઈએ કર્યું હતું. રમેશભાઈ મિસ્ત્રી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે ગર્ભ સંસ્કાર આંદોલનને વિશેષ ગતિ આપવા માટે પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં માતાના ગર્ભમાં જ બાળકને વિશેષ સંસ્કાર આપવાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. વિશેષ પ્રયાસ દ્વારા બાળકોને માતાના ગર્ભમાં જ શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન થઈ શકે છે. કારણ કે જન્મ લેનાર બાળકોની 80% માનસિકતાનો વિકાસ માતાના ગર્ભમાં જ થતો હોય છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા આવો ઘડીએ સંસ્કારવાન પેઢી આંદોલન ચલાવવામાં આવ્યું છે, જેમાં સગર્ભા બહેનોને જન્મ લેનારા બાળકોનું શ્રેષ્ઠ નિર્માણ થાય તે માટે વિશેષ માર્ગદર્શન આપવા પ્રયાસ કરવામાં આવે છે. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યું કે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા આ વિષયમાં વિશેષ ટીમ બનાવવામાં આવી છે. જે બહેનો ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ હરિદ્વાર ખાતે મોડાસાની આચાર બહેનોને વિશેષ તાલીમ માટે મોકલવામાં આવી હતી, જેમાં આ વિષયમાં જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિના નેતૃત્વમાં આ કાર્યક્રમ ખૂબ સફળ બનાવવા માટે પ્રયાસ કર્યો છે. ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા તાલુકા ખાતે છેલ્લા 3 વર્ષથી આ વિષયમાં ખૂબ કાર્ય થઈ રહ્યું છે. દર ગુરુવારે નિઃશુલ્ક ગર્ભોત્સવ સંસ્કાર કરવામાં આવે છે, જેમાં નવ દંપતીને ગર્ભધારણ પહેલા પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. ગર્ભધારણ થાય ત્યારે પુસવન સંસ્કારથી બાળકનો જન્મ થાય ત્યાં સુધી તેની માતાના અને તેના પરિવાર સાથે રૂબરૂ કે સોશિયલ મીડિયા દ્વારા સતત સંપર્કમાં રહી ઉત્તમ સ્વાસ્થ્ય અને સંસ્કાર માટે માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત પણ બાળકના જન્મ પછી નામકરણ, અન્ન પ્રસાસન, મુંડન તેમજ વિદ્યારંભ સંસ્કાર પણ કરાવવામાં આવે છે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ આ બહેનોએ રૂબરૂ સંપર્ક સંભવ ન હોવાથી ઓનલાઈન સંસ્કાર કરાવીને આ અભિયાનને ચાલુ રાખ્યું હતું. આ આંદોલનને મોડાસા ક્ષેત્રમાં ગામે ગામ વધુ વેગવાન બનાવવા માટે વધુ કાર્યકર્તા બહેનો તૈયાર કરવા માટે તારીખ 31 જુલાઈ શનિવારે કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 24 નવી બહેનો આ પ્રશિક્ષણ શિબિરમાં જોડાઈ હતી, જેમાં અલગ અલગ વિષયોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં અમિતાબેન પ્રજાપતિ દ્વારા ગર્ભ સંસ્કારનું મહત્વ, રોહિણીબેન શર્મા દ્વારા ગર્ભ વિજ્ઞાન, પ્રીતિબેન ભટ્ટ દ્વારા ગર્ભવતી માતાની આદર્શ દિનચર્યા અને વૈશાલીબેન ત્રિવેદી દ્વારા ગર્ભમાં રહેલા બાળક સાથે સંવાદ પ્રક્રિયા એમ અલગ અલગ વિષયોમાં દરેક પ્રોજેક્ટરના માધ્યમથી ઝીણવટભરી માહિતી આપી હતી, જે દ્વારા આ પ્રશિક્ષણ લેનાર બહેનોએ વિશેષ જાણકારી મેળવી આ આવો ઘડીએ સંસ્કારવાન પેઢી આંદોલન ગામે ગામ વ્યાપક બનાવવા સંકલ્પિત બન્યા હતા. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા.